ટેલિફોન બેલિફોન બધા બંધ કરીને સાંભળજો. ટેલિફોન ચાલુ રાખવા એ પાંચમી છઠ્ઠી લાઈનમાં બેસે. હવે હું બધું બંધ કરાવવાનો છું. આગળ બહેન ફોન ચાલુ રાખો એ રામકથાનું અપમાન છે. તમે આમ 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 કર્યા કરો એ હવે નહીં ચાલે. આગળ બહેન હુઈ જવાનું હોય તો પાછળ બેસો ગમે તે હો. માણસનું અપમાન છે. ઘણી વખત તો મારી સાથે બધા આવતા હોય ને કાર્યક્રમોમાં, મારી સાથે હોય, મારે ક્યાંક પ્રવચન કરવાનું હોય, એ બધા આગળ બેઠા હોય ને બધા હોઈ ગયા. અને પાછા હું નીકળું ત્યારે મને કે આજનું પ્રવચન બહુ, પણ તે સાંભળ્યું છે કે હું તને જોતો હતો અને હું લાજ રાખવા માંગુ છું કે તમે આગળ બેહીને સૂઈ જાઓ, લોકો તમારા ફોટા પાડે છે, મને ગમતું નથી. તમે પાછળ બેસો ને, મારી સુવાની છૂટ છે, મેં ક્યાં ના પાડ્યું, પાછળ બેસો ને. ખબરદાર જો આગળ બેઠા છો તો હવે. હા, હા, પછી ઉંમર હોય ને ક્યારેક એકાદું આવે તો એ તો વાત જુદી છે. એટલે હું સૂતો નથી ને તમે શેના સૂઈ જાઓ છો. આ તો આનંદ વ્યક્ત કરું છું, બધી છૂટ છે, પણ આનંદને તમે ટકોર સમજો. બાપા, હું ઘણી વખત ગાડીમાં નીકળું ને, ગાડીમાં મારી સાથે બધાને બેસવું હોય, એ પાછળ બેઠા બધા સૂઈ ગયા, મારે એને ઢળવાના. પેલો ડ્રાઈવર જાગે ને હું જાગું, પેલા બધા સૂઈ ગયા હોય, એટલે હું આ તમને ઢળવા નીકળ્યો છું. હા હા, ભાણ સાહેબનો એવો અર્થ કરી શકે કે સમજીને હુઈ જતો, પણ અમુક જગ્યાએ સમજીને ન હોવાય, ડ્રાઈવર સમજીને હુઈ જાય તો પછી. મારા બાપુ વિનંતી કરું છું, હા, કે જેને ખરેખર જે સ્વાભાવિક થાક હોય, કોઈ આમ હોય, પણ આમ ઘણા તો આમ બેસે ને હુઈ જ જાય. અહીંયા ઘણા બેઠા હોય આમાં અમુક લોકો, ત્યાં તો એ જો હું લોકાભિરામ કરું છું. એટલે પણ શું તમે આ કરો, પાછળ બેસો ગમે તે હો, ઘરેથી ગાડલા લેતા હો, તક્યા લેતા હો, ગોળ તક્યા લાવો, જમાવો તમ તારે. અને પછી છેલ્લે આ કથા પૂરી થશે ત્યારે હું કહીશ કે આજુબાજુ જગાડો, હવે એને જમવા લઈ જાઓ. નહીં નહીં, તમે મારી સામે બેસી બેસીને આમાં ફોન જોયા કરો અને બધા કહો કે મોરારી બાપુની નજીક છો, આ મોરારી બાપુનું અપમાન કરો છો. કથા તમને મળી જાય છે એટલે તમે એમ ન માનો કે આ બધું તમને સસ્તું મળી ગયું છે, જેના માટે અમે આંતરડા તોડીએ છીએ. મોરારી બાપુ હાવ મફતમાં મળે છે તમને. એવી રીતે હવે કોઈ આયોજકો, કોઈ પણ લોકો આગળ બેસીને સુશે તો હું હવે બોલીશ નહીં, પણ હવે એને સમજીને આજથી આગળ નહીં બેસવાનું, એ પાછળ બેસજે બધા. આમ ચોથી પાંચમી લાઈનમાં બેસો, આમ બેસો, ગમે જાઓ, પાછળ વ્યા જાઓ. ફોન બંધ, ફોન કરવા તો પાછળ ખુરશી નાખીને બેસો, સોફા નાખી દો ફોનવાળાને પાછળ, મારી પાછળ આવે, ભલે પાછળ પીડ્યા નહીં બાપ. તમે હું જેટલી ગંભીરતાથી, અમારા સંતો જેટલા ગંભીરતાથી બેઠા છે, એની અદબ એની પહેલી હોવી જોઈએ. હા, પાછું હું કંઈ જડ નથી, ઇમરજન્સી હોય, બહુ જ અગત્યનું હોય તો જરૂર પછી વાત કરવી, એવું નથી કે પછી એમ કરાય જ નહીં, એમ નહીં. ઘણાનું જોઉં કથા ચાલતી એની તો પહેલેથી જ આમાં જ કરતા ને. બાકી દત્તવાળો શ્વાન જે છે એ તો સાધુને ઓળખી લે, અને બહુ મોટી વાત છે કે કૂતરા સાધુને ઓળખીએ ક્યાં, ટેલિફોનવાળા ન ઓળખીએ ક્યાં. એટલે મૂક, હવે મૂક તારું ડબલું
વિજ્ઞાનનો ઉપયોગ આવી રીતે ન કરાય. બહુ વિનંતી સાથે આજ બોલું છું, પછી નહીં બોલું અહીંયા બધો બોલી લો, નહીંતર પછી અહીંથી જે આગળ બેસનારાનો ટેલિફોન લઈ લેવા પડશે, જેમ અમુક મંદિરમાં જમ કેમ લઈ લો, ગાડી મૂકી દો, તમારા ડબલા તમારે ઘરે રાખો, ન રાખો એ તો આખો નાખો ઘરે રહે. અહીંયા મેં બહુ માફ કરે આ બહેનો, થોડાક બહેનો કાલે તો ત્યાં બેઠા હતા પણ થોડા હુડુડુડું અહીંયા આવી ગયા, તમે જરા થોડીક મારી કડક મને પાછા વહી જાઓ. તમે હા તમે એવું લખી થોડો પટ્ટો લઈને આવ્યા છો, તમારે આગળ જ બેસવાનું, તમને આગળ બેસો તો જ કે સાંભળાય. આ મારો નાનામાં નાનો માણસ ક્યાં બેઠો છે એ તો તમે જુઓ, ક્યાં બેઠા છે તમે તો મને જોઈ જોઈને થાક્યા નથી, એમ જ કહું ને, એને મારે જોવા છે. ના મેસેજ બધે જશે, જવાની જરૂર હતી હવે. મને જેટલા તમે નજીક પડો ને એવા મારા સંબોધનો હશે, કે હું તમને દૂર નથી રાખવા માંગતો, તમે મારી નજીક રહો પણ મર્યાદા મારો હુવો નહીં. એલા પણ ગજબ થઈ ગયો, અને પાછા પાછા મને એમ ન કહેતો નહીં સારું લાગે કે તમારું પ્રવચન બહુ સારું હતું. એલા પણ મેં પોણા કલાક તને હું તો જોયો, તું ઊંઘમાં સાંભળે મને તો તો તું મારો ગુરુ નીકળ્યો. આજ કિસીને એક ચિઠ્ઠી લખી હતી કે બાપુ સાસુ ઓર બહુ મેં મેલ કેસે હો, હો કૃપયા યહાં સે બતા કર જાના. બે દો કામ કરો, ઔષધિ લો, તબિયત ઠીક ન હો તો ફેંક દેના. દીકરીને એની મા ચડાવવાનું બંધ કરે અને દીકરાને એની મા ચડાવવાનું બંધ કરે તો દરેક ઘરમાં રાસ. એક વખત દવા લઈ, એક બાર દવા લો, આ વ્યાસપીઠનું હિંગાશ ટકાય. રાસ કેમ બગડે? દીકરીને મા ચડાવતી, બેટા આમ સહન ન કરે, એ આમ તો મારી નાખે. બે શબ્દો બોલે ને તો ચાર બોલવા. અને પતિ પરમેશ્વર ઈ પુરાણી વાત છે, પતિ પરમેશ્વર નહી, પતિ પથ્થર. અને પછી એની પાસે ભાષ્ય કરાવીએ તો એમ કે આપણે તો પથ્થર ની પૂજા નથી કરતા, તો ઈ પરમેશ્વર નહી લે. એવે ટાઈટ કરે દીકરીઓ સંસાર. અને દીકરાને એની માં ઓલો એટલું જ બોલે જેટલું એની માં શીખવાડે, એને એને પોતાનું વ્યક્તિત્વ જ નહીં. કાકુસ બી કહો, બા ને પૂછે, અરે બા વાળું થોડુંક થોડોક તો વિવેક શીખ. બા વહી જશે પછી કોને પૂછીશ? તારી બાયુને પૂછીશ? કોને પૂછીશ? બા વહી જશે, મારી મમ્મીને પૂછી લો. મારી મમ્મી કહે તો હું આવું, પૈણો છો હું કામ, પૈણો છો હું કામ. કોકના ઘરની દીકરીને દુઃખી કરવા માટે પૈણો છો? મમ્મુ મમ્મુ મમ્મુ, એકલા મમરાજ ખાશો? સાવધાન રહો યાર, આ દો પાત્રો દો લોકોને. અને ઘણા છોકરાઓ એવા હોય કે માની વિવેકી વાત જ માને, વિવેકી ન હોય તો કંઈક નહીં, મારા ઘરમાં જે વ્યક્તિ છે એ પણ એક આત્મા છે, માં તું અહીંયા આત્મા છો, એ બધી વાત ના મનાય, અહીંયા તમારી ભૂલ છે. તમે એટલું શું, અમે તમે જે કહેશો એ કર્યું પણ તમારે આટલું સ્વીકારવું જોઈએ, બાકી હા એ આ ન પાડું આવા આવા છોકરાઓ. અને દીકરીએ પોતાની માને કહેવું છે, માં મને જીવવા દે અહીંયા નિરાતે, તે મારા બાપની હારે ક્યારેય શાંતિ નથી લેવા દીધી, અહીંયા તો લેવા દે. તે મારા બાપને ઉભો હળગાયો છે બાજરાના પૂળાની જેમ. એક દીવાનખંડ માં એક મહેમાન આયા ઓર અપને મિત્ર કો કહેને લગા કે ભાઈ સાહેબ, ગૃહસ્થ ને કહા ચાય પીઓ કે? બોલે પીએ, જરા બનાવ બનાવ પીએ. તો બોલે અમારી બહેનજી કહા? બહેનજી અંદર હૈ. તો ક્યાં કરે? બોલે ઉસકો એક એક શોખ હૈ, ક્યાં? પુસ્તક બહુ દેખતી, બુક બહુ દેખતી, બુક બહુ દેખતી.
तो उसने कहा तो बहुत अच्छा, आपकी बीबी बुक बहुत देखती है, तो कौन सी बुक? बोले चेक बुक, वही देखते रहते, वही देखते रहते, आ चेक कौन है, होना क्या थे होना क्या, अरे रोटला घड़ी में खाने जाने मैं, हाँ અમુક લોકો એનું કામ કરાય, બહુ બહુ માથાનો મરાય જાય, પણ દીકરીને ચડાવ્યા જ કરે. પપ્પુ પપ્પુ કોઈ છે નહીં આજુબાજુ? નહીં મમ. તો બેટા ધ્યાન રાખજે. અને ઓલી છોકરાને ચડાવ્યા કરે. એટલે તું પરણાવવા જેવડો થયો ત્યારે તને પરણાવ્યો છે, કઈક નિર્ણય તારી રીતે તો લે. માં જૂઠી હો, માં ઘર મેં આગ તાપે તો ભી માં કી બાત માના કરો, ઉસકો વિવેક સે કહેના ચાહીએ કે માં યે તું ક્યા કરને ચાહતી. પણ ઘણા એના માટે ગુજરાતીમાં એક શબ્દ છે, હા એ તમે કહેતા હો તો કહેજો, જે તમારે કહેવું છે. ઉધાર બુદ્ધિ સે લોભ છે, રાસ હો જાય ઘર મેં. क्यों रास? हाँ इसमें अपवाद हो सकता है, सब जगह एक ही बात नहीं, अपवाद हो सकता है, लेकिन रास डांडिया रास तो क्या, लाठिया रास शुरू किया, लाठी पीड़न ताड़न पीड़न ताड़न, इसके सिवा कुछ बचा. बद्रीनाथ से कल उतरो ना तो हल्के होकर उतरना. पूर्वग्रह, किसी के प्रति द्वेष, कुछ ग्रंथियां यहां नहीं छूटी तो कहां छूटेगी.